હેલો, વેલકમ બેક. આઈ થિંક સો કે ગયું જે લેક્ચર હતું એમાં તમે બરોબર પ્રેક્ટિસ કરી હશે, બરોબર છે? હવે થોડા આગળ વધારે એક્ઝામ્પલ જોઈએ. જો સાઈન થ્રી એક્સ અપોન ફાઈવ સાઈન ફાઈવ એક્સ, જો હવે તમે જોશો તો લિમિટ શું છે ભાઈ? એક્સ ટેન્સ ટુ ઝીરો છે. ઓકે, લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો છે. સાઈન થ્રી એક્સ છે અપોન સાઈન ફાઈવ એક્સ. હવે જો આમાં શું કરવાનું છે ખબર? આપણને ખબર છે કે sin x by x 1 થાય છે. આપણને ખબર છે sin x by x બરાબર 1 છે. પણ ક્યારે? જ્યારે અહીંયા x હોય અને અહીંયા પણ x હોય તો જ 1 છે. જો અહીંયા sin 3x હોય, sin 3x હોય અને upon 3x હોય તો પણ 1 થાય. sin 5x હોય, upon 5x હોય તો પણ 1 થાય. તો પણ 1 થાય. તો પણ 1 થાય. તો પણ 1 થાય. હા. તો એનો મતલબ એમ થયો કે જો sin 3x છે એના છેદમાં 3x હોત તો એનો આન્સર 1 થઈ જાય. તો એનો મતલબ શું થયો? મને 3x વડે ગુણીને ભાગી દો. જો લિમિટ x ટેન્ડ્સ ટુ 0, અહીંયા sin 3x છે તો મેં 3x વડે ગુણ્યું અને ભાગ્યું છે, એટલે કે ગુણ્યું અને ભાગ્યું છે અપોન સેમ ટુ સેમ અહીંયા કરું છું. શું કરું છું? sin 5x છે તો 5x વડે ભાગું છું અને 5x વડે ગુણું છું. સિમ્પલ. આવડે ને? તો જોશો તો આનો આન્સર 1 છે, આનો આન્સર 1 છે. તમારે બચ્યું શું? આ 3x બચ્યું અને 5x બચ્યું. 3x by 5x, x x કટ, તમારો આન્સર આવી ગયો 3 by 5. એટલે પહેલો આન્સર જે છે એનો આન્સર આવી ગયો 3 by 5. જો GTU માં 2015 માં અને 2019 માં પૂછાયેલો ક્વેશ્ચન મેં તમને બતાવ્યો કેટલો સિમ્પલ હતો, હે? એકદમ સિમ્પલ હતો. હવે સેમ આમાં પણ એવું જ કરવાનું. શું કરવાનું? જુઓ, લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0, ઉપર સાઈન 2 થીટા છે ને, તો હું 2 થીટા વડે ભાગું અને ગુણી દઉં. જે સાઈન નો ગુણો એના વડે ભાગીને ગુણી દઉં. નીચે tan 7 થીટા છે, તો tan 7 થીટા છે તો 7 થીટા વડે ભાગું અને ગુણી દઉં. બરોબર, આનો આન્સર 1 થઈ જાય. આનો આન્સર 1 થઈ જાય. તમારું શું બચ્યું? 2 થીટા અપોન 7 થીટા, થીટા થીટા કટ, 2 બાય 7 તમારો આન્સર. એટલે આ તમારો 2 બાય 7 આન્સર થઈ ગયો. ભાઈ ખબર પડવી જોઈએ ભાઈ. હા, ખબર ના પડે તો dawpani.com છે. ચલો નેક્સ્ટ આગળ વધીએ. હવે જો આમાં પણ એવું છે, સિમ્પલ છે. આમાં નંબર હતા 2 ને 7, અહીંયા m અને n છે બસ. તો શું છે? જો લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0, જોઈ લો. થીટા ટેન્ડ્સ ટુ 0 શું કરવાનું? sin m થીટા છે તો m થીટા છે તો m થીટા વડે ભાગું અને m થીટા વડે ગુણી દઉં. છેદમાં શું છે ભાઈ? tan, તો tan n થીટા છે તો n થીટા વડે ભાગું અને n થીટા વડે ગુણી લો. તો આનો આન્સર 1 થઈ ગયો, આનો આન્સર 1 થઈ ગયો. તો બચી શું? m થીટા અપોન n થીટા, થીટા થીટા કટ થઈ ગયું, m બાય n તમારો આન્સર થઈ ગયો. આનાથી અઘરું કઈ ભાઈ? અઘરું છે, સિમ્પલ છે, એકદમ સિમ્પલ. ચલો, તો આ થઈ ગયો, આ થઈ ગયો, આ થઈ ગયો. હવે આ તો સિમ્પલ જ છે, તો આન્સર વન મૂકવાનો છે. આમાં તો કે મોટું છે, એથી રોકેટ સાયન્સ ભાઈ, આપણે ને સિમ્પલ છે. ચલો, પણ અહીંયા ડિગ્રી છે, સાઈન એક્સ ડિગ્રી છે. જો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 સાઈન એક્સ ડિગ્રી છે. શું છે ભાઈ? એક્સ ડિગ્રી છે. એટલે આપણે એને રેડિયનમાં કન્વર્ટ કરવું પડશે. હા, બહુ જ ઇમ્પોર્ટન્ટ, વેરી વેરી આઈએમપી ક્વેશ્ચન, વેરી વેરી આઈએમપી ક્વેશ્ચન છે ભાઈ. તો હવે ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરવું શું થાય? પાઈ બાય 180 વડે ગુણવું પડે, રાઈટ? તો તમારે શું કરવું પડશે અહીંયા આગળ? લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 સાઈન, આ એક્સ ને મારે પાઈ બાય 180 વડે ગુણવું પડે તો આ રેડિયન થાય. કેમ કે પેલું જે આપણે ઇક્વેશન છે ને, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 sin x by x, એમાં x રેડિયનમાં હોવું જોઈએ તો જ 1 આન્સર આવે, તો જ આનો આન્સર 1 છે. રેડિયનમાં હોય તો જ આનો આન્સર 1 છે. તો આ તો ડિગ્રીમાં છે. જો આપણને સિમ્બોલ આપે છે ડિગ્રી ભાઈ, ડિગ્રી આપણને આપેલું છે. તો ડિગ્રી આપણને આપેલું છે એનો મતલબ કે મારે રેડિયનમાં કન્વર્ટ કરવું પડે. રેડિયનમાં કન્વર્ટ કર્યું તો નીચે x છે. તો હવે આ sin નો ખૂણો x ઇન્ટુ π / 180 છે, તો નીચે પણ π / 180 હોવું જોઈએ. તો હું π / 180 વડે ગુણું અને π / 180 વડે ભાગું. બરોબર, અમે ભાગ્યું ને ગુણ્યું, પાય બાય 180 વડે ગુણીને ભાગ્યું. તો જો અહીંયા સાઈન નો જે ખૂણો હતો એ નીચે બની ગયો, યસ. તો આનો આન્સર 1 થઈ જાય. તો ખાલી બચ્યું શું? પાય બાય 180, પાય બાય 180, તમારો આન્સર આવી ગયો પાય બાય 180. બરોબર,
આ જો નાની ભૂલ થઈ જાય મારું ધ્યાન પડી તરત જ કે ભાઈ તો ડિગ્રી છે, ડિગ્રી હોય તો આપણે રેડિયનમાં કન્વર્ટ કરવું પડે. જો હવે આ પાંચમો એક્ઝામ્પલ જે છે તો તમને આવડશે જ ને, એસ માઇનસ એસ ની ફોર્મ્યુલા લગાવો તમારો આન્સર આવી જશે. લગાવો ના આવે તો બને જ નહીં ને, આઈ જાય બને જ નહીં. ચલો કરી બતાવું તમે તમને એક વાર. ચલો એસ માઇનસ એસ છે, કરો એસ માઇનસ એસ કરો બરોબર. તમારા માટે તો જાન છે યાર, તમને કઈ નું ભાન છે. એસ માઇનસ એસ ટુ સી એસ ટુ કોસ બે ખૂણો સરવાળો સેવન એક્સ પ્લસ થ્રી એક્સ ટેન એક્સ બાય ટુ ફાઈવ એક્સ સાઈન સેવન એક્સ માઇનસ થ્રી એક્સ ફોર એક્સ ફોર એક્સ ભાગ્યા બે ટુ એક્સ સાઈન ટુ એક્સ છેદમાં સાઈન એક્સ. હજુ અહીંયા સાઈન એક્સ અને સાઈન ટુ એક્સ છે તો સાઈન ટુ થીટા ટુ સાઈન થીટા કોસ થીટા અહીંયા લગાવો તો શું થાય. જો લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો અહીંયા ટુ કોસ ફાઈવ એક્સ આ સાઈન ટુ એક્સ ની જગ્યાએ લખું છું હું ટુ સાઈન એક્સ કોસ એક્સ આવું લખ્યું મેં છેદમાં સાઈન એક્સ લખ્યું મેં. જો સાઈન એક્સ કટ થઈ ગયું પતી ગયું બે બે ચાર ગુણ્યા કોસ ઝીરો વન ગુણ્યા કોસ ઝીરો વન કે એક્સ બરાબર ઝીરો મૂકવાનું છે ચાર ગુણ્યા વન ગુણ્યા વન ચાર બે આનો આન્સર ચાર છે. જીટીયુ માં પૂછાયેલા ક્વેશ્ચન છે 2019 માં. હા એટલે અમુક પૂછો થાય અહીંયા એને ફસાઈ જાય અહીંયા એને ફસાઈ જાય કે હા હા હવે શું કરવાનું. એટલે આપણે ભોપાવો સાઈન ટુ એક્સ અને ટુ સાઈન એક્સ કોસ એક્સ લખી શકાય ને આ દીકરા. હા એટલે એમાં કોઈ તમારે ટેન્શન લેવાની જરૂર છે નહીં. હવે અગેન શું કરશું, ઉપરથી થીટા કોમન નીચેથી થીટા કોમન જે આપણે આગળના એક્ઝામ્પલ કર્યા એના જેવો જ એક્ઝામ્પલ છે. જુઓ હે એ તો આવડી જાય એવો એક્ઝામ્પલ છે, કોઈ શંકાને સ્થાન જ નથી ને બરાબર. એટલે આ હું તમને હોમવર્ક માં આપું છું, ઇટ ઇઝ ઇન હોમવર્ક. યે જો ઘણા બધા એક્ઝામ્પલ ની પ્રેક્ટિસ કરાવું છું હું, એટલે આટલા બધા એક્ઝામ્પલ ની પ્રેક્ટિસ કરાવું છું કે તમે જેટલા એક્ઝામ્પલ ની પ્રેક્ટિસ કરશો એટલું જ તમારું લોજિક ડેવલપ થશે રાઈટ. એટલે મેક્સિમમ પોસિબલ હોય એટલા એક્ઝામ્પલ્સ હું અહીંયા તમારી જોડે લઈને આવું છું જેના કારણે તમને લોકોને ફાયદો થાય અને તમારું લોજિક ડેવલપ થાય. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો ને એટલું વધારે તમારું જે લોજિક છે એ ડેવલપ થશે બરોબર. ચલો નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ આપણે. ઓકે નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ. હવે જુઓ 3 sin x - sin 3x સરસ વેરી ગુડ. કેટલી બધી ક્વેશ્ચન પૂછાયેલો જો જીટીયુ ડિસેમ્બર 2014 2016 2018 17 18 2020 કેટલી બધી વાર ક્વેશ્ચન પૂછાયેલો છે. એક જ વસ્તુ તમને આવડતી ને એક જ વસ્તુ તમારો બેડો પાર થઈ જાય. શું sin 3 થીટા નું ઇક્વેશન આ sin 3x છે એનું તમને ઇક્વેશન આવડે તમારે એક્ઝામ્પલ પૂરો. જો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 છે બરોબર છે 3 sin x છે આ 3 sin x છે માઇનસ અહીંયા શું લખાશે sin 3 થીટા તો 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા આવું લખાય ને અને છેદમાં x ક્યુબ છે. ચલો હવે સાદું બાબો ફટાફટ પતી ગયો તમારો દાખલો. બસ ખાલે આ ઇક્વેશન તમને આવડતું એટલે વાત પતી જાય. 3 sin x કૌંસ ખોલો તો માઇનસ 3 sin x પ્લસ 4 sin ક્યુબ x અપોન x ક્યુબ આ કટ શું બચ્યું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 4 sin ક્યુબ x અપોન x ક્યુબ. હવે sin ક્યુબ x અપોન x ક્યુબ હોય તો આનો આન્સર તમારો બંધ થઈ ગયો કેમ કે અહીંયા પણ 3 ઘાત છે અને અહીંયા પણ 3 ઘાત છે રાઈટ. એટલે sin x અપોન x 3 વાર છે તો આનો આન્સર 1 થઈ ગયો. તમારો આન્સર આવશે 4 બી તમારો આન્સર આવશે 4 ઠીક છે. તો એક્ચ્યુઅલી કોઈ ઘરમાં આવ્યું છે તો આપણે આ લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું ઠીક છે. અહીંથી આપણે સ્ટાર્ટ કરશું ઠીક છે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય.